हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 13 जेनो एक वीडियो आपने अगाउना पीरियड में जोयो हतो। हवे आज बीजो वीडियो छे जेनी अंदर विद्युत प्रवाहनी चुंबकीय असरो तेना विद्युत प्रवाह धारित तार वडे उद्भवता चुंबकीय क्षेत्र विषे चर्चा करीशु। हवे कोई विद्युत प्रवाहधारित तार वाले उद्भवतु चुंबकीय क्षेत्र तो एनी अंदर मैं तमने आकृति दोरेली छे। कोई धातुना सुवाहकमांथी वहेतो विद्युत प्रवाह पोतानी आसपास चुंबकीय क्षेत्र उत्पन्न करे छे। बरे जेम के हूँ तमने कहूँ कि हूँ चुंबक ने लोखंडना भूका पासे लई जाऊँ तो ये बधुं एनी आजूबाजू में चोटी जाय छे। केम के चुंबकीय क्षेत्र उत्पन्न थई ये चुंबकनी वात छे, પણ આ તો વિદ્યુત સાથે જોડવાથી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। અને એવું આપણે અગાઉના પીરિયડમાં તમને ઓસ્ટરના પ્રયોગની અંદર કીધેલું કે ઓસ્ટરડે જે પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર ચુંબકની વિદ્યુત સાથે અસર જોવા મળી। હવે આપણે અહીંયા કરીએ છીએ કે આકૃતિની સમજૂતી આપી દઉં, આ કે કર, આ બેટરી બી અને આ તમારું હોકા યંત્ર છે। હવે અહીંયા આ એલ એટલે ઉત્તર દિશા, સાઉથ એટલે દક્ષિણ, વેસ્ટ અને પૂર્વ અને પશ્ચિમ દિશા, બરાબર છે। હવે અહીંયા આકૃતિની અંદર કે કર ઉકા યંત્ર અને બી બેટરી જોડેલી છે। હવે આકૃતિની સમજ મેં તમને આપી, ઉકા યંત્ર એટલે કે જેને તમે કંપાસ બોક્સ તરીકે પણ ઓળખો છો। હવે ઉપરોક્ત આકૃતિની અંદર સરળ વિદ્યુત પરિપથ કે જેમાં તાંબાના તારને ઉકા યંત્રની સ્વાય પર તેની સમાંતર ગોઠવેલ છે, આ સ્વાયને મેં આ બાજુ ગોઠવેલી છે, આ સ્વાય જે અહીંયા લગાવી છે ને એ આમ સીધી છે, આ દિશામાં આણી છે, આ અણી અહીંયા છે, પરંતુ એ સ્વાય આ દિશામાં છે। જ્યારે અહીંયા પરિપથ એટલે કે આ વિદ્યુત પરિપથને જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે, બરાબર છે, જ્યારે એના પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે સ્વયંનું પુનરાવર્તન ઉલટાઈ જાય છે। સ્વય આ દિશામાં સ્થિર હતી તો એની દિશા બદલાઈને આમ થઈ ગઈ, દિશા બદલાઈ જાય છે, બરાબર છે। તો ફરીથી ધ્યાન આપજો, ઉપરોક્ત આકૃતિમાં સરળ વિદ્યુત પરિપથ કે જેમાં સુરેજ તાંબાના તારને ઉકા યંત્રની સ્વય ઉપર તેને સમાંતર ગોઠવેલ છે, જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ત્યારે સ્વયંનું પુનરાવર્તન ઉલટાય છે। પહેલી આકૃતિમાં જુઓ, સ્વય આ દિશામાં છે, પ્રવાહ કઈ દિશામાં છે, આ દિશામાં વહે છે। હવે અહીંયા મેં પ્રવાહની દિશા બદલી એ આ પ્રવાહની દિશા આમ કરી, બરાબર છે, અહીંયા પ્રવાહની દિશા આ વિરુદ્ધ કરી નાખી, અહીંયા દિશા કઈ હતી, આ દિશા હતી, અહીંયા દિશા કઈ થઈ ગઈ, આ થઈ ગઈ, અહીંયા દિશા આ હતી। દિશા બદલાવાના કારણે આ હુકા યંત્રનો કાંટો આ દિશામાં સ્થિર હતો, પૂર્વ દિશામાં, એ કઈ દિશા થઈ ગઈ, પશ્ચિમ દિશા। એટલે કે જેમ વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ચુંબકીય અસરની પણ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે। મેં બધું લખાણ નથી લખ્યું, આકૃતિ અને એના મેઇન પોઈન્ટ જે છે મેં બધા જ તમને કહી દીધા છે। હવે મુદ્દા નંબર 2 ઉપર જઈશું આપણે, સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। અહીંયા સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત અને આકાર નક્કી કરવા માટે આપણે એક આકૃતિ દ્વારા સમજીશું। હવે સુવાહક એ શબ્દનો અર્થ મેં તમને ચોથા ચેપ્ટર નંબર 12 અંદર પણ આપેલો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને સુવાહક કહેવાય, અને ધોરણ 8 પણ આવતું હતું। હવે અહીંયા એવી જ આકૃતિ મેં બીજી બનાવી છે, ચલ અવરોધ એમીટર બેટરી કે કર અને આ XY અહીંયા એક તાંબાનો તાર છે અને એના ઉપર અહીંયા એક કુંઠું લગાવ્યું છે, કુંઠા ઉપર અહીંયા આ ઉકા યંત્ર મૂકેલું છે, ઉકા યંત્ર મૂકેલું છે। હવે મેં શું કર્યું એ ધ્યાન આપજો,
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. હવે આકૃતિનું વર્ણન મેં આકૃતિ પરથી કરી દીધું, હવે તમને લખેલું સમજાવી દઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ એક્સ અને વાયની વચ્ચે આ જે તાર છે એ તાંબાનો તાર છે. એક્સ અને વાયની વચ્ચેનો તાર એ તાંબાનો તાર છે. હવે એક્સ અને વાયની વચ્ચે ઉધ્વ રહે તે રીતે મેં બેટરી ગોઠવેલી છે. ઉધ્વ દિશા અને અધો એટલે નીચે અને ઉધ્વ એટલે ઉપર, એટલે આનાથી ઉપરની બાજુએ મેં બેટરી ગોઠવેલી છે, બરાબર છે. હવે બેટરી પ્લગ કળ અહીંયા ગોઠવવામાં આવેલી છે, એમીટર અહીંયા ગોઠવ્યું છે અને ચલ અવરોધ એક રીતે એક જ લાઇનની અંદર આપણે જોડેલું છે. હવે જ્યારે હું આ કળ કે ચાલુ કરું છું એટલે કે સ્વિચને ચાલુ કરવામાં આવે છે ત્યારે મેં શું કર્યું, અહીંયા મેં લોખંડનો ભૂકો નાખ્યો. હાથથી નાખશો તો એક જગ્યાએ ઢગલો થશે, પણ તમે એને ગરણીની અંદર લોખંડનો ભૂકો ભરો અને એને પછી આમ ઠપકારો, ગરણીને થોડી આમ કરશો એટલે ભૂકો વેરાતો જશે. અને જ્યારે પરિપથ ચાલુ હશે તો આ ભૂકો એ આ પ્રમાણે વર્તુળાકાર માર્ગે તમને ગોઠવાયેલું જોવા મળશે, બરાબર છે. ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. બરાબર, આ ભૂકાને ભમરાવ્યો તો ભૂકો એક ચોક્કસ દિશામાં જોવા મળશે, બરાબર. અને એની દિશા અહીંયા ઉકાયંત્રની દિશા અને એમીટરની દિશા લગભગ એક હશે. રિયોસ્ટેટ ચલને ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો, બરાબર છે. બિંદુઓ એક્સ અને વાય વચ્ચે જોડેલા તાંબાનો તાર ઉધ્વ દિશામાં સીધા રહે છે, બરાબર છે. ક્યાં રહેશે? ઉધ્વ દિશામાં, એટલે કે ઉપરની તરફ. જુઓ આ ઉપરની તરફ, એની ગતિ પણ આ ઉપરની તરફ જ હશે, બરાબર છે. હવે આકૃતિમાં આપણને સમકેન્દ્રીય વર્તુળ જોવા મળે. સમકેન્દ્રીય વર્તુળ કોને કહેવાય, બરાબર છે. જો વર્તુળનું કેન્દ્ર એક જ હોય પરંતુ તેની ત્રિજ્યા અલગ અલગ હોય, અહીંયા વર્તુળનું કેન્દ્ર એક જ છે, આ વર્તુળની ત્રિજ્યા કદાચ આપણે ધારો કે 2 સેમી છે, આની ત્રિજ્યા આપણે 3 સેમી લીધી, આની ત્રિજ્યા આપણે 4 સેમી લીધી, તો આ તમામ વર્તુળો જે છે એ તમામ વર્તુળને આપણે સમકેન્દ્રીય વર્તુળ તરીકે ઓળખીએ છીએ. હવે બરાબર છે, આકૃતિમાં આપણને સમકેન્દ્રીય વર્તુળો જોવા મળ્યા અને આ સમકેન્દ્રીય વર્તુળો શેના બનેલા છે તો તરત તમે કહેશો કે સાહેબ, એ આપણે અહીંયા પૂંઠા ઉપર જે લોખંડનો ભૂકો નાખ્યો, જેને આપણે ગુજરાતી ભાષામાં વેર કહીએ છીએ, એનાથી આ વર્તુળાકાર રેખાઓ જોવા મળે છે. ક્યાં સુધી? તો પૂંઠા ઉપર તો જોવા જ મળશે, પણ પૂંઠું મોટું લગાવ્યું હોય તો જ્યાં સુધી એની ચુંબકીય અસર જોવા મળશે ત્યાં સુધી. બાકી તમે એનાથી 10 સેન્ટીમીટર દૂર ભૂકો ભભરાવશો તો એ ઢગલો થવાનો છે, એની કોઈ ક્ષેત્રરેખા બનવાની નથી, ધ્યાન આપજો. હવે પૂંઠા પર મૂકેલા ઉકાયંત્રની સોયનું અવલોકન કરો. આ ઉકાયંત્રની સોય, બરાબર છે, એનું અવલોકન કરો. તમને સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ જે છે એ અહીંયા તમને પી બિંદુ આપ્યું છે અને અહીંયા તમને ક્યુ બિંદુ આપેલું છે, તો આ પી બિંદુની દિશામાં તમને સોયનો ઉત્તર ધ્રુવ તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે 2 પ્રશ્નો શીખ્યા. હા, આ મોટા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ભાગ્યે જ પૂછાતો હોય છે, પણ સમજૂતી જરૂરી છે. હા, આ પ્રશ્નમાંથી નાના વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આવી શકે છે, વિકલ્પ સ્વરૂપે આવશે, બરાબર છે. હવે આની અંદરથી કયા પ્રશ્નો વિકલ્પ તરીકે આવે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ પહેલાં. તો આ 2 આકૃતિના આધારે એક વિકલ્પ બની શકે, આની અંદર પણ વિકલ્પ બની શકે, સમકેન્દ્રીય વર્તુળોની વ્યાખ્યાનો પણ વિકલ્પ બની શકે, બરાબર છે. હવે તો તમારે
बन्ने प्रवृत्तिओ लेसन नी अंदर लखवानी छे प्रवृत्ति एक अने प्रवृत्ति बे बन्ने प्रवृत्तिओ होमवर्क नी अंदर स्वच्छ अक्षरे लखवानी छे एनी आकृति दोरवानी छे अने ये लखी अने आकृति दोरी लेसन करीने मने व्हाट्सअप करवानुं छे अने आ बे प्रवृत्तिनी अंदर कंई समजायुं न होय तो तमे मने फोन करीने प्रश्न पूछी शको छो बराबर छे अने जवाब मेळवी शको छो बराबर छे जय हिंद अस्तु।